હેલો હેલો વેલકમ વેલકમ ટુ ટુ એકેડમી એકેડમી ડિજિટલ ડિજિટલ તો સમ્રાટ સમ્રાટ ગઢવી ગઢવી એક ખૂબ અગત્યની માહિતી આપશો વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવ્યા છે જેનું ટાઇટલ કંઈક આવું છે અલર્ટ અલર્ટનો મતલબ શું તો કે સાવચેત કરવું કોને સાવચેત કરવાના છે તો કે જે મિત્રો પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે પછી એ પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે બંને હોય તો એમને કેમ અલર્ટ થવાની જરૂર છે કેમ જાગી જવાની જરૂર છે ઓકે એની પાછળનું કારણ છે કે પરીક્ષાની તારીખ ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગઈ છે અને એમાં થોડોક ફેરફાર થયો છે અને ફેરફારમાં એવું છે કે પરીક્ષા વહેલી લેવાની છે આ હું નથી કહેતો આ ભરતી બોર્ડ કહે છે ઓફિશિયલી શું કહે છે એની ચર્ચા કરીએ શું ખરેખર પરીક્ષા આટલી વહેલી લેવાઈ જશે આ સંપૂર્ણ માહિતી એ માત્રને માત્ર તમને જગાડવા માટે તમને ઝંઝાળવા માટેના છે કે ભાઈ એ જો મનમાં નાનું અમથું સંપૂર્ણ હોય તો હવે જાગી કેમ કેમકે એનો ઓફિશિયલ ઓરિજિનલ સમય હવે આવી ગયો છે ખાખી પહેરવાનો અને જે તમારા મિત્ર જે ખાખી માટે ખદબદી રહ્યા છે ઓકે આમ થન થઈ રહ્યા છે એ બધા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી એમના મનમાં નાના આમતા કોઈ ડાઉટ હોય તો સોલ્વ થઈ જાય અને જે હજી જાગતા ન હોય એ જાગી જાય શેની વાત કરવાની છે તો કે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની પરીક્ષા પાસ કરવા માટે આટલું ફરજિયાત હવે કરવું પડશે આ આટલું એટલે શું તો કે એક તો સમય ખૂબ ઓછો છે કેટલો ઓછો છે એની ચર્ચા કરીએ છીએ એના માટે એક નક્કી છે કે હવે જે સમય છે ને એ પ્રમાણે તમારે રોજના ઓછામાં ઓછા ચૌદ કલાક જેટલો સમય મિનિમમ ફાળવવો પડે રોજનો કલાકમાંથી વધારે છૂટ ઓછો નહીં નોકરી કે કે વ્યવસાય બંધ કરી અને લાગી ઘણા પૂછતા હોય નોકરી ચાલુ છે તો હવે શું કરવું આપણે કહેતા કાંઈ વાંધો નહીં વાંધો નહીં હવે બધું બંધ હવે નોકરી ધંધો એક પણ મિનિટ ક્યાંય બગડવાનો નથી જે જો તમારે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું હોય તો જે કરો છો એ મૂકી અને ચોવીસ કલાક આના ઉપર ફોકસ કરો એમાં ચૌદ કલાક મિનિમમ તમારે આપવાના છે આવડે છે એનું પુનરાવર્તન કરો નથી આવડતું એ શીખવાનું આયોજન કરો દોડ નથી આવડતી ભણવાનું નથી આવડતું શું નથી આવડતું એ બધી ચર્ચા આપણે કરવાની છે પણ મેઇન તમારા આ જે ચાર પ્રશ્ન છે એને આપણે અહીંયા સોલ્યુશનમાં લઈ લેવાના છે તમને મદદરૂપ થવા માટે અમારી પાસે ત્રણ વિકલ્પ છે રૂબરૂ ક્લાસ છે જે એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ ઓનલાઈન લાઈવ બેચ છે એ પણ એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ રેકોર્ડેડ વિડીયો કોર્સ છે એમાં તમે આજે જ જોડાઈ શકો છો આની ચર્ચા આપણે છેલ્લે કરીએ છીએ સમય ખૂબ ઓછો છે એ કઈ રીતના ખબર પડી સામાન્ય રીતે પહેલાં આપણને એવું હતું કે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં પરીક્ષા આવશે પણ આજે આજના દિવસે ભરતી બોર્ડે ઓફિશિયલી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરી ઓકે એક નોટિફિકેશન મોકલું છે એમાં શું લખ્યું છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પરીક્ષાનું અંદાજીત સમયપત્રક કેવો સમયપત્રક અંદાજિત એની સૂચના આપી છે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પરીક્ષાનો અંદાજિત સમયપત્રક તારીખ બાર 4 બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજિત સમયપત્રક ઉમેરાયો નીચેની બાબતોને ધ્યાનમાં લેવી શું ધ્યાનમાં લેવી તો કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારની શારીરિક કસોટી પ્રથમ લઈ તે પૂર્ણ થતા તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી તેમની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે એટલે જે પીએસઆઈની પરીક્ષા પહેલાં ઓકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવવાની હતી એની જગ્યા હવે એ બારમાં કે પહેલા મહિનામાં હોઈ શકે એવી શક્યતા છે એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે એની પરીક્ષા હવે જાન્યુઆરી બે હજાર પચીસમાં લેવાય એવી શક્યતા છે આવું કેમ થાય કેમ કે બોર્ડની પરીક્ષા સામાન્ય રીતે જે ત્રીજા મહિનામાં આવતી હતી ને એ હવે બીજા મહિનામાં આવશે બોર્ડની પરીક્ષા દસમા બારમાં નહીં બીજા મહિનામાં લેવાશે તો એની પહેલાં પોલીસની પરીક્ષા પતી જાય કદાચ એવું આયોજન હોઈ શકે એટલે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની પરીક્ષા એવી પૂરેપૂરી નવ્વાણું ટકા શક્યતા છે કે જાન્યુઆરી મહિનામાં લેવાઈ જશે પીએસઆઈની પહેલાં લેવાશે કોન્સ્ટેબલ પછી લેવાશે એટલે એવું બને કે જાન્યુઆરીમાં માની લો કે એક બે ત્રણ ચાર ને પાંચ ચાર કે પાંચ રવિવાર આવતા હોય તો પહેલો અને ત્રીજો હોય અથવા તો બીજો અને ચોથો હોય કે ત્રીજો અને પાંચમો આવી રીતના કોઈ પણ બે રવિવાર હોઈ શકે છે આ ઓફિશિયલી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભરતી બોર્ડે આપેલી જાહેરાત છે શક્યતા શબ્દ લેખો છે જો બધું હમું ઉતરું એમની ઈચ્છા પ્રમાણે હાલે તો આ કન્ફર્મ બાકી કાંઈ આગું પાછું થાય તો એ તમારે મારે સ્વીકારવું રહેવું પડે અત્યારે આપણે આ માનીને ચાલીએ છીએ કે જાન્યુઆરીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા છે છે તો હવે આપણી પાસે શું વધ્યું તો હજી જો કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી ટોટલ બાર ને ચારસો બોતેર જેટલી જગ્યા છે ફોર્મ ભરાવાના આજે ચાલુ છે છવ્વીસ તારીખથી લઈ અને નવ નવ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરાવાના છે એટલે જે પણ મિત્રોને ખાલી કોન્સ્ટેબલનું ફોર્મ બાકી હોય એ ભરી દે ફક્ત પીએસઆઈનું બાકી હોય એ ભરી દે જેમને બે બાકી હોય એ મિત્રો ફોર્મ ભરી શકે છે આ વેબસાઇટ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી નવ નવ બે ચોવીસ સુધી આપ ફોર્મ ભરી શકો છો આના વિશેની માહિતી આગળના વિડીયોમાં આપણે ડિટેલમાં આપેલી છે કે જેમાં તમારે ફક્ત હાઇટને ધ્યાનમાં રાખવાની છે હોમ ભરતી વખતે તમારે હાઈટને ધ્યાનમાં રાખવાની છે હાઈટ થઈ જતી હોય ઓકે તો આગળની પ્રોસેસ આખી સમજાવીએ છીએ કે પાસ થવાની રણનીતિ શું છે માની લો તમે નક્કી કર્યું કે મારે પોલીસ કોન્સ્ટેબલ થવું છે અથવા મારે પીએસઆઈ થવું છે તો તમારી પાસે શું ઓપ્શન છે તમારી પાસે માત્ર બે નાનકડા સ્ટેપ છે એક શારીરિક કસોટી જેમાં ફક્ત દોડ જ છે એ પાસ કરો એટલે પછી લેખિત પરીક્ષા જેમાં માત્ર એક અને બે પેપર છે એ આપો પાસ થાવ એટલે નોકરી તો એ જે પ્રોસેસ છે એમાં તમે ક્યાં છો અને કેવી રીતના આ પ્રોસેસને પૂરી કરવાની છે એની વાત કરીએ તો એક દોડ છે એક લેખિત પરીક્ષા છે પરીક્ષાના રોડમેપની વાત કરીએ તો આપણી પાસે દોડમાં ભાઈઓ માટે કેટલું છે તો કે ભાઈ પચીસ મિનિટમાં પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર બહેનો માટે કેટલું છે તો કે સાડા નવ મિનિટમાં સોળસો મીટર છે એક્સ આર્મી મેન હોય તો એને બાર મિનિટ ને ત્રીસ સેકન્ડ એટલે સાડા બાર મિનિટમાં ચોવીસો મીટર છે બસ આટલું તમારે પૂરું કરવાનું છે દોડના માર્ક્સ નથી એટલે મોટા ભાગને એવું કહે છે કે દોડના માર્ક્સ નથી એટલે મારી ચિંતા નહીં પેલા દોડના માર્કસ હતા એટલે આપણે વહેલું પૂરું કરવા માટે મતતા હતા હવે તો ચિંતા નથી પણ આ ચિંતા નથી ને એમાં સાહીઠ થી જેદી ચિંતા હતી ને તેનો ટકા જ નાપાસ તો હવે તો ચિંતા નથી એટલે સાઈઠ ટકા ઉપર છોકરા નાપાસ તમે સાઈઠ સિત્તેર ટકામાં ન આવો એના માટે અત્યારથી આયોજન કરજો દોડ તમારે દોડવું કે નહીં જો માની લો કે તમે પુરુષ છો અથવા તમે સ્ત્રી છો અથવા તો તમે એક્સ આર્મી મેન છો તો તમારે દોડવું કે ન દોડવું ઓકે હા અને ના આવા બે ઓપ્શન છે તમારે દોડવું કે ન દોડવું એના માટે બે ઓપ્શન છે દુનિયાનો કોઈ બી માણસ પેલા દિવસે દોડે ને એટલે એક કિલોમીટર દોડી જ નાખે એવું જરૂરી નથી નવ્વાણું ટકા નો થાય ભાગે એક ટકા થાય જે લોકોને ઓલરેડી આની પહેલા પોલીસની પરીક્ષા આપેલી છે જેમને દોડ થઈ જાય છે મતલબ ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાને દોડાવો તો તમે વીસ બાવીસ મિનિટની આસપાસ દોડી લ્યો છો તો હવે તમારે રોજ દોડવાની જરૂર નથી એટલે તમારા માટે ના હશે કેવા લોકો માટે ના છે કે જે લોકોને બાવીસ ત્રેવીસ મિનિટ સુધી પતી જાય છે એને રોજ નથી દોડવાનું જે બહેનોમાં ઓકે હાડા આઠ મિનિટ સુધી પતી જાય છે એમને નથી દોડવા જે એક્સ આર્મી મેનને ઓકે હાડા અગિયાર સુધીમાં પતી જાય છે એમને રોજ દોડવાની જરૂર નથી ખાલી અઠવાડિયે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પોતાને મોજ આવે એવી રીતના પણ જે ભાઈઓને માની લો કે ત્રેવીસ ઉપર જાય છે ઓકે એને પ્રેક્ટિસ ફરજિયાત કરવી પડશે જે બહેનોને માની લો કે સાડા નવ સાડા નવની આસપાસ કે નવની ઉપર જાય છે એમને ફરજિયાત પ્રેક્ટિસ કરવી પડશે જે એક્સ આર્મી મેનને કે બાર કે બારની બાર દસ કે બાર વીસ કે એટલી આસપાસ આવે છે એમને ફરજિયાત પ્રેક્ટિસ કરવી પડશે એટલા માટે કેમ કે અહીંયા તમે દોડતા હશો એના કરતાં ત્યાં તમારી પાસે ટ્રાફિક ચાજો હશે તો તમારી પાસે ઓછામાં ઓછું એકાદ બે મિનિટનો ગેપ હોવો જોઈએ કે જેથી કરીને વધારે ટ્રાફિક હોય તો એ ગેપ તમે ભરી શકો અને તમને આપેલા સમયમાં તમે પૂરું કરી શકો એટલે જેમને થઈ જાય છે એમને જાજીત ચિંતા કરવાની જરૂર નથી કેમ નથી કરવાનું એ પણ સમજાવું છું આપણી રણનીતિ મતલબ કે ચોમાસું ઓલમોસ્ટ વીસ દસ બે હજાર ચોવીસ સુધી પૂરું થઈ જશે એટલે ઘણી વખતે આપણને અત્યારે એવું લાગે કે અત્યારે વરસાદ છે વરસાદ છે પણ વરસાદ પૂરો થઈ જાય ક્યાં સુધીમાં વીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં વીસ દસ બે હજાર ચોવીસમાં જેવો વરસાદ પૂરો થશે એટલે એના એક મહિનામાં એટલે મારા અંદાજ પ્રમાણે આ પંદર અગિયાર બે હજાર ચોવીસ પંદર અગિયાર બે હજાર ચોવીસ આસપાસ દોડ શરૂ થઈ ગઈ હશે કે આયોજન કરવામાં વરસાદ ન નડે જો વરસાદ પતે એટલે તરત આયોજન થઈ જાય મેદાનો બનાવવાનું ઓલરેડી તૈયાર જ હોય છે ખાલી એને શોર્ટ શોટ શૂટ કરવા માટે બે ત્રણ દિવસનો સમય જે જોઈએ એ જ છે અને વિદ્યાર્થીઓની જે વહેંચણી છે એ ફોર્મ ભરી જશે નવ નવે નવ નવે ફોર્મ ભરી જશે એના પછી માની લઈએ કે ભાઈ નવ દસ અને નવ અગિયાર એટલે બે મહિના છે ગોઠવવા માટે કોને ક્યાં દોડાવવા દોડવામાં નક્કી છે પહેલા પીએસઆઈ નો વારો આવશે જે મિત્રોએ ફક્ત પીએસઆઈ નું ફોર્મ ભેર્યું છે એમાં પીએસઆઈ જ્યાં લાગતું હશે એ બધા દોડશે ફક્ત કોન્સ્ટેબલ છે એ પછી આવશે પહેલા પીએસઆઈ અને પછી કોન્સ્ટેબલ પહેલા કોને દોડાવવાના છે તો કે પીએસઆઈ ને દોડાવવાના છે એટલે મારા અંદાજ પ્રમાણે જે મિત્રોએ પીએસઆઈ નું ફોર્મ ભર્યું છે એકલું પીએસઆઈ કે પીએસઆઈ કોન્સ્ટેબલ બંને એ મિત્રોને દોડ ક્યારે હોઈ શકે તો કે પંદર અગિયાર થી લઈ અને પંદર બાર આની વચ્ચે દોડ હોઈ શકે છે પંદર અગિયારથી થી લઈ અને પંદર બારની ની વચ્ચે ગમે તે દિવસ હોઈ શકે કોઈનો પહેલો દિવસે હોય કોઈનો છેલ્લો દિવસ હોય કોન્સ્ટેબલ વાળા મિત્રો એક જાન્યુઆરી એક એક છે અથવા તો કદાચ વધારે સ્ટુડન્ટ હોય તો પંદર જાન્યુઆરી સુધી આની પેલા બે મહિનામાં પરીક્ષા પતી ગયેલી છે આ વખતે બે મહિના કરતાં વહેલી પતી જશે હવે જેવું પંદર જાન્યુઆરી આસપાસ પતી જાય ત્યાં સુધીમાં પીએસઆઈવાળા વાળા એક મહિનો થઈ ગયો હોય કેમ કે પીએસઆઈ ની પંદર બારે પતી ગઈ હોય એટલે પંદર એકની આજુબાજુ પંદર એકની આજુબાજુ પીએસઆઈ ની પરીક્ષા ગમે ત્યારે હોઈ શકે અને જેવી એ પતે એના તરત જ બીજા પંદર દિવસમાં કોન્સ્ટેબલ હોઈ શકે એટલે આખું આયોજન કંઈક આપણી સમક્ષ આવી રીતના છે દોડ ના હોય તો એમના માટે શું વ્યવસ્થા છે પેલું કામ દોડવાનું શરૂ કરો દુનિયાનો કોઈ ભી માણસ એના માટે સૌથી મહત્વનું છે કે એક વખત તમારે ગ્રાઉન્ડે પૂગવું પડે એના માટે સૌથી પહેલા તમારે ઉઠવું પડે સૌથી પહેલું શું કરવું પડે ઉઠવું પડે ઉઠી અને પહેલા ગ્રાઉન્ડે પહોંચો પહેલું કામ દોડવાનું શરૂ કરો થી સો દિવસનું આયોજન કરો બની શકે તમે ફક્ત કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારી પાસે હજી સો દિવસ છે નવ દસ અગિયાર બાર એમાંથી તમારી પાસે નવ દસ અગિયાર ઓલમોસ્ટ લગભગ આખે આખા છે એટલે ત્રીસ સાહીઠ નેવું વતા બારમા મહિનાના તમને જે દિવસો મળે એટલે કોન્સ્ટેબલવાળા મિત્રો માટે સો દિવસ જેટલું છે જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોવ તો તમારી પાસે એસી દિવસ જેટલો સમય છે મિનિમમ વાત થાય છે પછી તમારો છેલ્લો દિવસે હોય તો તમને એક્સ્ટ્રા સમય મળે એટલે એસી થી સો દિવસ ની તૈયારી કરો છો તો એસી ની તૈયારી કરો છો તો સો દિવસનું આયોજન કરો તમારું જે આયોજન છે એને સાત દિવસમાં વેચી દો સો મંગળબુદ્ધ ગુરુ શુક્ર શનિ રવિ એ પ્રમાણે સાત દિવસમાં વેચી દો જો ના થતું હોય તો અમારા પર છોડી દો અમારી પાસે આ એસી થી સો દિવસનું આયોજન અને એમાં દર સાત દિવસે એમાં રોજ તમારે શું કરવું એનું અમારી પાસે પ્લાનિંગ છે અમારી પાસે તમારા માટે જે જોઈએ એ તમામ વસ્તુ છે દોડવા માટે મેદાન છે દોડાવવા માટે સારા એવા કોચ છે કે જે ઓલરેડી પાંચ કિલોમીટર પંદર મિનિટ સુધીમાં પૂરું કરી શકે છે એસી ટી સો દિવસનું આયોજન છે એને સાત દિવસમાં વેચેલું છે સાત દિવસનો તમારો એનાલિસિસ પણ હોય એસી દિવસ પહેલાં તમે પચીસ મિનિટ સુધીમાં પૂરું કરી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો હોય છે અને એના માટે જરૂરી તમામ સુવિધા અને સગવડ અમારી પાસે છે વધારે માહિતી માટે તમે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર ઉપર દોડ એવું લખી અને વોટ્સઅપ મેસેજ કરી શકો અથવા તો વાત કરી શકો છો દોડ વિશેની તમારી મનમાં કંઈ પણ મૂંઝવણ હોય કોઈ પણ ચિંતા હોય તો એ સોલ્વ કરવા માટે અમારી પાસે અત્યારે પૂરતો સમય છે જો તમને એવું લાગતું હોય કે મારાથી નથી દોડાતું ઓકે તો અમે તમને મદદરૂપ થઈ શકીએ છીએ ટ્રેનિંગ આપીને જો તમને એવું લાગે છે કે મારાથી દોડાઈ જાય છે ઓકે તો હવે નેક્સ્ટ તમારે શું કરવું એની વાત કરીએ અમારી પાસે તમને દોડાવવા માટે મેદાન છે દોડવા માટે કોચ છે આપણે વાત એ પ્રમાણે બધું આયોજન છે હવે દોડ માટે રૂબરૂ બેન્ચ શરૂ કરીએ માની લો કે તમે નથી દોડી શકતા તો અમારી પાસે એક નવ બે હજાર ચોવીસથી થી એક સમય ફાળવીએ છીએ કે અહીંયા ગાંધીનગર તમે આવો તો અમે તમને દોડાવીએ ફક્ત દોડ માટે આવું હોય તો પણ તમે આવી શકો છો દોડ માટે ઓનલાઈન બેચ પણ નવ નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ કે જેમાં અમને અમે તમને અહીંયા એપ્લિકેશનમાં રેકોર્ડેડ સ્વરૂપે માહિતી આપીશું કે દોડવું કઈ રીતે શું શું કરી શકાય એના માટે જે નવ નવ બે હજાર ચોવીસ થી શરૂ થશે એમાં તમારે જાતે મથાણું થશે અમે તમને માહિતી અને માર્ગદર્શન આપીશું અહીંયા અમે માહિતી માર્ગદર્શન અને માથે ઉભા રહીને તમારે દોડાવીશું એટલે બે ઓપ્શન છે તમારી પાસે જો તમે જાતે ન કરી શકતા હો તો અહીંયા ગાંધીનગર આવી જાઓ બળજબરીપૂર્વક અમે કરાવશું જો તમે જાતે કરી શકતા હો અને માહિતી અને માર્ગદર્શનની જરૂર હોય તો એના માટે અમે રેકોર્ડેડ બેચ શરૂ કરીશું કે જેમાં તમને ઘરે બેઠા માહિતી મળી જશે હવે દોડનું થઈ ગયું મતલબ કે દોડ માટે બે ઓપ્શન છે જેને થઈ જાય છે એને ચિંતા નથી અઠવાડિયે એક વાર બે વાર પોતાની અનુકૂળતા એ ખાલી પ્રેક્ટિસ ચાલુ રાખે જેને નથી થતું એને દોડ ચાલુ કરી દેવાની કેમ કેમ કે દોડમાં પાસ થશો તો તમારી પાસે બીજું ઓપ્શન આવશે લેખિત તો એ લેખિતમાં શું છે તો કે પોલીસ કોન્સ્ટેબલમાં તમારી પાસે બસો માર્ક્સનું પેપર છે આ બસો માર્ક્સના પેપરમાં તમારા બે ભાગ પડે છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ છે એ તમારું એંસી માર્ક્સનું છે અને પાર્ટ બી તમારું એકસો વીસ માર્ક્સનું છે એસી માર્ક્સમાં ત્રીસ માર્ક્સનું રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું ગણિત છે અને વીસ માર્ક્સનું ગુજરાતી છે જે ફકરા ઉપરથી જવાબ લખવાના છે એટલે એ તમારા એંસી માર્ક્સ થયા બીજા તો કે એકસો વીસ માર્ક્સ છે એમાં બંધારણ ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ચાલીસ માર્ક્સનું છે પછી ઇતિહાસ ભૂગોળ અને વારસો એ પચાસ માર્ક્સનું છે એમ કરીને એકસો અને એસી એટલે બસો થાય હવે અહીંયા આ બંનેમાં તમારે ફરજિયાત ચાલીસ ચાલીસ લાવવાના છે બંનેમાં ફરજિયાત ચાલીસ ચાલીસ લાવવાના છે એનો મતલબ કે તમારે આ બધા વિશે ફરજિયાત તૈયાર કરવા પડે કેમ કે એકમાં ચાલીસ ટકા આવે તો તમે બાય ડિફોલ્ટના પાસ થઈ શકો છો એટલે બંનેમાં ચાલીસ ચાલીસ ટકા કમ્પલસરી લાવવાના છે

આ ઓએમઆર વાળું થયું એના પછી તમારી પાસે લેખિત પરીક્ષા છે જેમાં સો માર્ક્સનું પેપર છે જે પેપર ટુ છે આ બંને પેપર એક જ દિવસે આપવાના છે બંને પેપર એક જ દિવસે આપવાના છે જે પણ દિવસે હશે બપોર પહેલાં એક પેપર હશે બપોર પછી એક બીજું પેપર હશે એક જ દિવસમાં બંને પેપર બંને પેપરમાં તમારે ફરજિયાત ચાલીસ ચાલીસ ટકા લાવવાના છે બંનેમાં અને એમાં પાર્ટમાંય પાછા લાવવાના છે ચલો અહીંયા જો પાર્ટ એ તમને આપેલું છે જેમાં ગુજરાતીમાં તમને અલગ અલગ પાંચ ટોપિક આપેલા છે અંગ્રેજીમાં તમને ત્રણ ટોપિક આપેલા છે એટલે ટોટલ તમે જોવા જાવ તો ત્રીસ માર્ક્સનું તમારું અંગ્રેજી છે અને સિત્તેર માર્ક્સનું તમારું ગુજરાતી છે જે તમારે લખવાનું છે સપ્લિમેન્ટરીમાં નિબંધ લખવાનું છે પત્ર લખવાનું છે સંક્ષેપ્તિકરણ લખવાનું છે પ્રશ્નના જોઈન્ટ જવાબ આપવાના છે એવું ગુજરાતી અને અંગ્રેજીમાં તમને આઠ ટોટલ પ્રશ્ન આપ્યા છે જેના સો માર્ક્સ છે આ તમારું પેપર ટુ છે તો દોડ અને લેખિત આ બે વસ્તુ તમારી પાસે છે હવે આપણી રણનીતિ શું હોઈ શકે તો કે તમારી પાસે ટોટલ ત્રણ વસ્તુ છે એક તો સૌથી પહેલી દોડ છે પછી પ્રિલિમ છે અને મુખ્ય પરીક્ષા છે ડિપેન્ડ કરે તમે કઈ પરીક્ષા આપવાના છો માની લો કે તમે ફક્ત કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છો તો તમારે બે જ વસ્તુ આપવાની છે દોડ પ્લસ પ્રિલિમ જો તમારે પીએસઆઈ બનવું છે તો તમારે ત્રણ સ્ટેપ પૂરા કરવાના છે દોડ પ્લસ પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા હવે એના માટે તમારી પાસે સમય કેટલો છે તો જો આપણે શરૂઆત કરીએ તો આપણી પાસે કોન્સ્ટેબલ ને પીએસઆઈ માટે કંઈક આવો સમય છે નવમો મહિનો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો પહેલા મહિનામાં ગમે ત્યારે પરીક્ષા હોઈ શકે અહીંયા નવમો મહિનો દસમો મહિનો બારમો મહિનો પહેલા મહિનામાં ગમે ત્યારે પરીક્ષા હોઈ શકે છે અથવા એની પહેલા પણ હોઈ શકે એટલે એટલું કહી શકીએ કે મિનિમમ ચાર એક મહિના જેટલો સમય છે એટલે કે એકસો વીસ દિવસ જેટલો સમય છે એકસો ને વીસ દિવસ જેટલો સમય છે એકસો વીસ દિવસમાં કોન્સ્ટેબલમાં તમારે બસો માર્ક્સ કવર કરવાના છે પીએસઆઈમાં તમારે ત્રણસો માર્ક્સ કવર કરવાના છે એટલે અહીંયા રોજ આપણે ઓછામાં ઓછો દોઢ માર્ક્સ ગણીએ તો દિવસ છે એટલે એકસો દિવસના રોજ એક એક પ્રમાણે અને અડધો પ્રમાણે કરીએ તો સાહીઠ એટલે એકસો એસી થાય એટલે રોજ તમારે ફરજીયાત ઓછામાં ઓછા દોઢ માર્ક્સ થી વધારેની તૈયારી કરવાની થાય અને અહીંયા બાર દૂમ ચોવીસ એટલે લગભગ અઢી માર્ક્સ જેવી તૈયારી કરવાની થાય રોજની પીએસઆઈ માટે તમારે અઢી માર્ક્સની તૈયારી કરવાની થાય એટલે સવારથી સાંજ સુધી ઉઠો અને હો ત્યાં સુધીમાં તમારે એટલું કરવાનું કે કોન્સ્ટેબલમાં તમારે મિનિમમ દોઢેક માર્ક્સ જેવું એડ થાય અને પીએસઆઈમાં તમારે અઢી માર્ક્સ જેવું એડ થાય ફરજીયાત આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હવે જો તમે નહીં સમજો હજી તમને એવું થાય કે થોડા દિવસ પછી થોડા દિવસ પછી રનિંગ પતી જાય પછી ઓકે તો પછી એવું થશે કે રનિંગ તમારી પતી જાય એટલે સમજી લો કે અગિયારમો મહિનો લગભગ પતી જાય પછી તમારી પાસે ત્રીસ દિવસ વધે ઓકે ત્રીસ દિવસમાં તમારે બસો માર્ક્સનું તૈયાર કરવાનું થાય એટલે એવરેજ રોજ તમારે છ માર્ક્સ જેવી તૈયારી કરવાની થાય અને પીએસઆઈમાં તમારે ત્રણસો ભાગ્યા ત્રીસ કરી એટલે રોજનું તમારે ઓકે ઓછામાં ઓછું ઓકે દસ માર્ક્સની તૈયારી કરવાની થાય જે અસંભવ છે હે એટલે જો તમારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું છે તો હવે તમારે એક પણ દિવસ બગાડવાનું ન હોય તો અમારે આજથી જ તે ઓકે લાગી જ જવું પડે કમ્પલસરી બીજું હવે તમારી પાસે કોઈ વિકલ્પ નથી જો બનવું હોય તો ના બનવું હોય તો કાંઈ વાંધો નથી જેમ અત્યાર સુધી વર્ષ કાઢ્યા છે હજી થોડાક વધારે ઘાટ નાખવાના પણ બનવું હોય તો હવે આ લાસ્ટ ઓપ્શન તમારી સમક્ષ છે હજી નહીં જાગો ઓકે તો કેરિયર પૂરી થઈ જાય કોન્સ્ટેબલ પીએસઆઈ બનવાની સમય કેટલો મળશે એના માટે આપણે વાત કરી કે ભાઈ કોન્સ્ટેબલ છે એના માટે એક મહિના છે પીએસઆઈ માટે ચાર મહિના એ એટલા માટે કે આ જાન્યુઆરીના એન્ડમાં હોય તો નવ દસ અગિયાર બાર ને એક એમ કરીને આપણને પાંચ મહિના મળે પીએસઆઈ જાન્યુઆરીના શરૂઆતમાં હોય એટલે નવ દસ અગિયાર ને બાર ઓકે ચાર મહિના મળે અહીંયા કોન્સ્ટેબલ માટે તમારે દસ વિષય કરવાના છે ગણિત કરવાનું છે રીઝનિંગ કરવાનું છે ગુજરાતી કરવાનું છે ઇતિહાસ કરવાનું છે ભૂગોળ કરવાનું છે વારસો કરવાનું છે બંધારણ કરવાનું છે તો કે પછી વિજ્ઞાન કરવાનું છે સામાન્ય જ્ઞાન કરવાનું છે કરંટ અફેર્સ કરવાનું છે એટલે ઓલમોસ્ટ તમારે દસ વિષય થાય સામે પીએસઆઈ માટે તમારી પાસે છે એ ચૌદ વિષય થાય અહીંયા તમારે શું કરવું પડે તો કે સૌથી પહેલાં તો તમારે દોડ આવશે એટલે માની લો કે તમારે દોડ થાય છે તો વધારે સમય આપવાની જરૂર નથી નથી થતું તો ઓછામાં ઓછું રોજ દોડ માટે બે કલાક ફાળવવા પડે બિલકુલ નથી થતું તો સવારે સાંજ એમ બે વખત બે બે કલાક એમ કરીને ચાર કલાક ફાળવવા પડે તમે કઈ કેટેગરીમાં આવો છો એના આધારે તમારે નક્કી કરવાનું છે માની લો કે કોઈ છોકરો છે જેને બાવીસ મિનિટની આસપાસ પૂરું થઈ જાય છે તો એને રોજ બે કલાક ફાળવાની જરૂર નથી એ અઠવાડિયે બે કલાક ફાળવે તો ચાલે પણ માની લો કે કોઈને ચોવીસ મિનિટ થાય છે તો એને રોજ બે કલાક ફાળવા જેથી ચોવીસવાળું બાવીસ આવે જેને માની લો કે અઠ્યાવીસ કે એનાથી ઉપરની મિનિટ થાય છે તો એને સવારે સાંજે બે ટાઈમ અથવા તો એક ટાઈમ પણ જેને માની લો કે ત્રીસ ઉપર જતું હોય એને તો ફરજિયાત બે બે કલાક સવારે બે બે કલાક સાંજે દેવા જ પડે તો તમે કયા સમયમાં આવો છો એવી રીતના કોઈ સ્ત્રી છે માની લો કે કોઈ બેનને સાડા આઠની પહેલાં પતી જાય છે અઠવાડિયે બે કલાક આપે તો ચાલે પણ કોઈને નવની આસપાસ છે તો રોજ બે કલાક આપો જેથી કરીને તમે થોડાક વહેલા અંદર આવી જાઓ પણ માની લો કે કોઈને સાડા નવની ઉપર જાય છે સાડા નવ કે દસ કે એની ઉપર જાય છે તો એને સવાર સાંજે બે ટાઈમ બે બે કલાક દેવા પડે કેમ કે દોડ પાસ નહીં થતો તો લેખિત નહીં આવે દોડ પાસ થશો તો જ પેપર આપવા મળશે એટલે તમે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે અઠવાડિયે એક જ બે વખત જવું રોજ બે કલાક ફાળવવા કે રોજ બે કલાક સવારે સાંજે એમ કરીને રોજ દોડને ચાર કલાક ફાળવવા હવે માની લો કે આ થયું દોડવાનું સેમ એવી રીતના પીએસ એ માટે દોડ પતે પછી અભ્યાસ માટે માની લો કે તમે જો ચાર કલાક દોડવાને આપો છો તો તમારા આઠેક કલાક છે એ આને આપવા પડે અભ્યાસને એટલે આઠ ને ચાર બાર ચૌદ કલાક જેવું થઈ જાય માની લો કે તમારે દોડવામાં બહુ સમય નથી આપવો પડતો તો તમે ચૌદ થી સોળ કલાક ફક્ત અભ્યાસ ઉપર ટાર્ગેટ રાખો અત્યારથી હો પછી એવું ના કે દોડ પતી ગયા પછી ચાલુ કરીશ અત્યારથી જ તે અત્યારથી ચૌદ કલાક ચાલુ કરશો ને તો એ ચાર મહિને માન પૂરું થાય કારણ કે પૂરું થાય એવી કોઈ શક્યતા જ નથી સેમ એવી રીતના પીએસઆઈમાં અને અભ્યાસ માટે તમારે ઓછામાં ઓછા આઠ થી ચૌદ કલાક ફાળવા પડે જેને દોડ નથી થતું એને દોડમાં ચાર પાંચ કલાક છ કલાક દેવા પડે એટલે અભ્યાસમાં એટલો ઓછો સમય છે જેને દોડ થઈ જાય છે એને બાકીનો બધો સમય છે એમાં ફાળવવાનો છે અભ્યાસમાં ફરી રિપીટ કરું છું જેને દોડ થઈ જાય છે એને દોડવામાં ખોટો સમય બગડવાનો નથી એને પૂરેપૂરો સમય બાર કલાક ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક શેમાં આપવાનો છે અભ્યાસમાં પણ જેને દોડ નથી થતું એને ગમે તે કરીને પહેલાં દોડ કરવું પડશે તો ગમે તે કરવામાં શું કરવાનું તો કે સમય આપો જો તમારે થોડીક જરૂરિયાત છે તો બે કલાક આપો વધારે જરૂરિયાત છે તો સવાર સાંજ બે બે ટાઈમ બે બે કલાક આપો બિલકુલ જરૂર નથી તો ના આપશો પણ ઓછામાં ઓછા ચોવીસ કલાકમાંથી ચૌદ કલાક થી સોળ કલાક તમારા દોડવામાં કે અભ્યાસમાં ફરજિયાત હોવા જોઈએ જો તમારે પાસ થવું હોય આ ભરતીમાં તો હવે આપણી રણનીતિ શું હોઈ શકે આપણી પાસે ટોટલ આટલા વિષય છે ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી છે બંધારણ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ ઇતિહાસ ભૂગોળ વારસો ઓકે આ કોન્સ્ટેબલનો સિલેબસ થઈ ગયો તમારા બસો માર્ક્સના પેપરના જે પ્રશ્નો છે એ આમાંથી પૂછાશે આમાંથી આ ત્રણ વિષયના ભેગા થઈ અને એસી પ્રશ્નો હશે અને આના પ્રશ્નો એકસો હશે માનો કે તમે પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેની તૈયારી કરો છો તો આટલું તો તમારે ફરજિયાત છે વધારે અર્થશાસ્ત્ર આવશે પર્યાવરણ આવશે લખવા માટે ગુજરાતી ઇંગ્લિશનું સો માર્ક્સનું પેપર આવશે એટલે આ આખું કોન્સ્ટેબલ પીએસઆઈ બંને થઈ ગયું એમાંથી કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે એમાં આટલા વિષય છે આ બંને ત્રણ વિષય તો કોમન છે ગુજરાતીમાં પોલીસમાં જે વીસ માર્ક્સનું ફકરા ઉપરથી જવાબ લખવાનું છે એ હવે વાંય છે જ તે મેન્સમાં પીએસઆઈ માટે એટલે આટલું કોમન છે ખાલી આ ત્રણ સબ્જેક્ટ પીએસઆઈ માટે વધે છે જાહેર વહીવટ અર્થશાસ્ત્ર અને પર્યાવરણ ટૂંકમાં તમારે આ ચૌદ જેટલા વિષય થાય જે પૂરા કરવા પડે પીએસઆઈ માટે કોન્સ્ટેબલ માટે દસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે એમાંથી માની લો કે ગુજરાતીમાં ફકરા ઉપરથી જોઈન લખવાનું છે એ વીસ માર્ક્સનું છે તમે હરખું એક દિવસ આપોને એક દિવસ લગભગ લગભગ બે જ કલાકની જરૂર પડે બે કલાકમાં તમે આ વીસ માર્ક્સનું પૂરું કરી શકો માની લો કે રીઝનિંગ તમારું છે કોન્સ્ટેબલ માટે ત્રીસ માર્ક્સનું પીએસઆઈ માટે પચાસ માર્ક્સનું વ્યવસ્થિત ડેડિકેશન સાથે તમે ચૌદ કલાકનું શેડ્યુલ બનાવો તમારે રનિંગ થઈ જતું હોય અને રોજ તમે ચૌદ કલાક ફાળવો તો મેક્ઝિમમમાં મેક્ઝિમમ ચૌદ દિવસ લાગે મેક્ઝિમમમાં મેક્ઝિમમ બાકી હાથ દિવસમાં તમે ગોટું વાળ દો કદાચ તમારે સમય લાગે તો ગણિતમાં લાગી શકે જો તમને ન આવડતું હોય તો તો એમાં તમારે થોડો સમય વધારે ફાળવવાનો એટલે કદાચ તમને એવું લાગતું હોય કે પોલીસની પરીક્ષા હવે નજીક આવી ગઈ હવેથી મારાથી ન થાય તો એવું નથી જો સમય આપી શકો તો હજી તમારી પાસે પુષ્કળ સમય છે પણ હજી નહીં કરો તો હવે ઓપ્શન નહીં આવે કે હવે દોડ પડતી ગઈ એક મહિનો છે આપણે ભૂખા કદ નાખીએ એ આપણે ભૂખા કરી નાખીએ હા એટલે તમારી પાસે હજી સમય છે એમાંથી જે ન આવડતું એ કરવાનું માની લો કે બંધારણ છે તમે રોજ દસ કલાકનો શેડ્યુલ બનાવો કે સાત દિવસ સુધી રોજ દસ દસ કલાક આપો બંધારણના તમારા ત્રીસ માર્કના પ્રશ્નો રેડી થઈ ગયા સમય દેવો પડે સમય દેશો તો આમાંથી એકે વસ્તુ એવી નથી કે જે તૈયાર ન કરી શકાય સમય આપવો પડે અને સમય તમારે જ આપવો પડે હું કદાચ ચૌદ કલાક કે સોળ કલાક કે અઢાર કલાક બેસું તો એ મને આવડે અને તમને ન આવડે તમારે ત્યારે જ આવડે જ્યારે તમે સમય આપો પછી એ હું શીખીને તમને શીખવાડતો હોઉં કે તમે અન્ય કોઈ જગ્યાએથી શીખીને શીખતા હોવ તો તમારે સમય ફાળવવો પડે એટલે સમય તમારે આપવાનો છે તો એ ચાલુ કરવો પડે અમારી પાસે બધું છે જો તમે ઘરે બેઠા કરી શકતા હો તો ખૂબ સરસ નહીતર અમારી પાસે અત્યારે સમય છે ખાસ કરીને મારી પાસે કે તમારે શીખવું હોય તો હું તમારે શીખવાડી શકું છું અભ્યાસ માટે આપણી પાસે ક્લાસ છે ઘરે બેઠા અભ્યાસ કરવો તો એપ્લિકેશન છે વાંચવા માટે સારા પુસ્તક છે મટિરિયલ છે ઓકે શીખવાડવા માટે હું તમારી પાસે છું મારી જિંદગીની કેરિયરની શરૂઆત જ મેં પોલીસ કોન્સ્ટેબલથી કરીશ એમાં હું પાસ થયો છું ઘણા બધા છોકરાઓને પાસ કરાવડાવ્યા છે તો તમે પણ થઈ શકો જો તમે મહેનત કરો તો બારથી ચૌદ કલાક વાંચવા માટે હોસ્ટેલ છે હોસ્ટેલમાં લાઇબ્રેરી છે જેમાં તમે શાંતિથી વાંચી શકો છો પાસ થવાનો અને કરી બતાવવાનો અનુભવ છે રોજનું આયોજન કરી અને એને પૂરું કરવાનું સાથે સાથે ત્રિવેણી સંગમ જેમાં હું આવી જાઉં તમે આવી જાઓ અને તમારા માતા પિતા આવી જાય ત્રણેય વચ્ચે આપણું એક કોલોબરેશન રહે કે હું ભણાવું તમે ભણો ને આપણા તમારા માતા પિતા છે એ ચેક કરે કે આપણે આપણું આજનું કામ પૂરું કર્યું કે નહીં કામને આપણે વેચી દેવું પડે રોજ વેચી વેચી અને તૈયારી કરશું તો હજી આપણી પાસે પુષ્કળ સમય છે અને આ છેલ્લો અવસર છે હવે જો ન કરી શકીએ તો પછી મને નથી લાગતું કે પૂરું થાય આપણે અત્યારે મુશ્કેલ તો છે જ તે પણ બેનિફિટ એ છે કે આપણી પાસે બાર ચૌદ કલાકનું આયોજન છે એટલા માટે પાંચ છ મહિનામાં આપણે પૂરું કરી શકીએ છીએ ત્રણ વિકલ્પ છે મારી પાસે એક જો તમારે રૂબરૂ ભણવું હોય તો સૌથી પહેલી કંડિશન બારથી ચૌદ કલાક કમ્પલસરી મહેનત થતી હોય તો જ આવવાનું પણ પ્રકારનું વ્યસન ના હોય તો આવવાનું બીજું છે એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ તમે તમારી જાતે મહેનત કરી શકતા હો બાર કલાક ચૌદ કલાક તો રેકોર્ડેડ બેન્ચમાં તમારે જેટલું ભણવું હોય એટલું તમે ભણી શકો પહેલાં દિવસથી આખો કોર્સ તમારા મોબાઈલમાં આવી જાય છે ત્રીજું છે લાઈવ કોર્સ કદાચ કોઈને લાઈવ ભણવું હોય તો અમે અહીંયા ઓકે ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ લાઈવ ચાલુ કરીએ છીએ એમાં તમે ભણી શકો રૂબરૂ બેન્ચ એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ લાઈવ કોર્સ એ પણ એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ એપ્લિકેશનના રેકોર્ડેડ કોર્સમાં તમે આજે જોડાઈ શકો છો આ રૂબરૂ ક્લાસમાં તમારે રોજ બે કલાક સવારે અને બે કલાક બપોરે એમ રોજના ચાર કલાક મિનિમમ ભણવાનું થશે જ્યાં સુધી તમારી દોડ પૂરી ના થાય દોડ પતી જાય પછી આપણે ચારના હજી છ કલાક કરી શકીએ એટલે અત્યારે તમારે સવારે બે કલાક અને બપોરે બે કલાક એમ કરીને બે કલાક બે કલાક ચાર કલાક ફરજીયાત ભણવાનું થાય સવારે અને બપોરે જેમાં તમને દરેક વિષય હું ભણાવીશ લાઈવમાં સવારે આઠથી સાડા નવ બીજો ટાઈમ છે બપોરે ત્રણથી સાડા ચાર અને ત્રીજો ટાઈમ છે સાંજે આઠથી સાડા નવ એમ સવારે બપોર સાંજ ત્રણ ટાઈમ લાઈવ લેક્ચર આવે જેમાં હું પ્લસ ફેકલ્ટી ઓકે અમે બંને સાથે લઈ અને આ તમારો કોર્સ છે એ તમને હું ભણાવીશું મારા લેક્ચર આવશે પ્લસ મારી સાથે અમુક ફેકલ્ટી પણ આવશે અહીંયા રૂબરૂ ક્લાસમાં સંપૂર્ણ લેક્ચર છે એ હું જ લઈશ લાઈવમાં હું પ્લસ ફેકલ્ટી આવશે બીજું કે લાઈવમાં જે લેકચર પતી જશે એ આવનારા ચોવીસ કલાકમાં તમને રેકોર્ડેડ સ્વરૂપે મળશે જે તમારું ડ્યુરેશન ચાર મહિના પાંચ મહિના હશે ત્યાં સુધી તમારા મોબાઈલમાં રહેશે તમે કોઈ પણ વિડીયો ગમે તેટલી વખત જોઈ શકો ગમે તેટલી વખત ભણી શકો વાંચી શકો અંદર પીડીએફ ટેસ્ટ આપી શકો અનલિમિટેડ ટાઈમ માટે છે રૂબરૂ ક્લાસની વાત કરી દઈએ એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ સવારે દસથી બાર અને બપોરે ત્રણથી પાંચ એમાં બધા સબ્જેક્ટ તમને કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના હું રૂબરૂ તમને ક્લાસમાં ભણાવીશ થી બાર કલાક ફરજીયાત કમ્પલસરી મહેનત જોઈશે રનિંગ હશે તમારું સારું તો તમારે ઓછો સમય રનિંગ માટે ફાળવો પડશે રનિંગ નહીં હોય તો આપણે રનિંગ માટે અલગથી બેથી ચાર કલાક ફાળવીશું વધારે માહિતી માટે તમને પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર નંબર આપેલા છે એના ઉપર તમે કોલ કરી શકો છો કન્ડિશન ફરી એકવાર કહી દઉં છું બારથી ચૌદ કલાક મહેનત કરી શકો કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોય અને ડેડિકેશન સાથે નક્કી કરી લીધેલું કે આ વખતે ખાખી પેરે પાર ઓકે તમે કયો એમ કરવા તૈયાર છીએ ઓકે તો જ રૂબરૂ ક્લાસમાં આવવું બાકી ન આવવું અહીંયા કોઈ મહેમાન ગતિ કરવામાં આવતી નથી કોઈ પ્રકારનું પ્રવાસન આયોજન સ્થળ નથી કે ન્યા જઈને મોજ કરશું મજા કરશું ને ભણવા છીએ બી કંઈ મગજમારી જ નથી બીજું કે હું આવું ને થોડાક દિવસ સેટ થવું એવું નહીં આવો એ જ દિવસથી ઉપાડી લેવાનું હવે મારી પાસે ખોટો એટલો સમય નથી કે તમે આવો અને તમને પંદર દિવસ સેટ થવા દઉં ને ડાયરેક્ટ આવો એટલે ઉપાડી લેવાના છે હા બાર કલાક ચૌદ કલાક સોળ કલાક મથવાનું છે જો સફળ થવું હોય તો અઘરું પડશે એ તો પડે જ દુનિયાનું કોઈ ભી માણસ બાર ચૌદ કલાક મહેનત કરે ને બધાને અઘરું પડે તો તમે દુનિયાના જણ તો તમને પડે એટલે પછી એવું મગજમાં નહીં રાખવાનું અઘરું પડે છે 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 તેમ ને જ લેવાનું ડાયરેક્ટ જો તમને એવું થાય કે ઘરે બેઠા ભણવું હોય તો લાઈવ બેન્ચમાં ત્રણ ટાઈમ આવશું એમાં અમારી જવાબદારી છે બાકીની જવાબદારી તમારી છે રૂબરૂ ક્લાસમાં ભણવાની જવાબદારી અમારી છે અને ભણ્યા પછીની જવાબદારી અમારી છે બેહાડવાની તમારી બોચી પકડીને કર વેહ આ ટેસ્ટ ટેસ્ટના માર્ક્સ મોકલે અહીંયા તમારા ઉપર સ્વૈચ્છિક મૂકી દેવામાં આવે કે ભણાવી દઈએ પછી તમે તૈયાર કરો તૈયાર કરીને એના માર્ક્સ મોકલો પણ તમે ઓલો નજર હામા ન હો ને એટલે એટલી બધી ઇફેક્ટ ન આવે ઓલી તો ઇફેક્ટ આવે ને કેમ કે આમાં ભટકીએ ને આપણે દિવસમાં બે ત્રણ વખત એટલે અસર આવે વાઇબ્રેશન થાય છે મોબાઈલ વાઇબ્રેટ થાય ને એમાં આપણે વાઇબ્રેટ થઈએ એ મજા છે હા આ પીએસઆઈ અને કોન્સ્ટેબલની લાઈવ બેન્ચમાં તમારા માટે ઓફર મૂકેલી છે એક અઠવાડિયા માટે જે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે અત્યારે જોડાવું હોય એ લોકો જોડાઈ શકે છે પાંચ મહિનાની બેચ મૂકેલી છે હવે પુસ્તકો સાથે પુસ્તકો વગર તમારે જે પણ બેચમાં એડમિશન લેવું હોય એમાં તમે લઈ શકો છો આજથી એડમિશન શરૂ થઈ ગયા છે આપણે છે માટે તૈયારી કરીએ તો એના માટે થોડાક મુદ્દા લખેલા છે સુખમે જીવન જીવવું હોય પરિવારની ખુશી છે માતા પિતાના સપના છે આવનારી પેઢી માટે પ્રેરણા છે ગાડી બંગલો આર્થિક સદ્ધતા એ તો તમે ફોર્મ ભર્યું હશે એટલે સમજીને જ ભીર્યું છે ને અમસ્તો તો એવું તો નથી મજાક કરવા જવું એટલે કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું અને જિંદગીમાં કંઈક સપના હશે તમારા તમારા માતા પિતાના પરિવારના એને પૂરા કરવા માટે તમને એક ઓપ્શન દેખાણો છે કે સરકારી નોકરીમાં આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ બની જાય તો સપના સાકાર થાયવા છે તો એ સપના સાકાર કરવાનો આ શુદ્ધ અવસર તમને મળ્યો છે અવસર તમારા હાથમાં છે આમાંથી એક ટકા લોકો અવસર છે એને પામી શકશે તો તમારે એક ટકામાં આવવું હોય તો તમારી પાસે એક રસ્તો છે સંઘર્ષ એ સંઘર્ષ એનો છે સતત અને સખત મહેનતનો જો એ મહેનત તમે કરી શકો સંઘર્ષ કરી શકો તો તમને સફળતા શોર મળવાની છે આ કેટલાક સફળતાના સાથીઓ છે કે જેમણે મહેનત કરી સંઘર્ષ કર્યો અને અત્યારે ટુ સ્ટાર ફટાકડી લઈને બેઠા છે આ બધા મિત્રોએ આગલી પરીક્ષામાં મહેનત કરી અત્યારે નોકરી કરે છે એમ તમે આ વખતે મહેનત કરીને નોકરી લાગો તો આવતી વખતે તમે આવી રીતના નોકરી કરતા હશો અને એના ફોટા છે એ વાયરલ કરવાના થાય છે શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામુદ ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી તમારે દિલથી ભણવું જ હોય પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું જ હોય કે કોઈ પણ પ્રકારના દિંડક કે નાટક વગર માત્ર ને માત્ર મહેનતથી તો તમારું અમારા આ સામ્રાજ્યમાં સ્વાગત છે અહીંયા આપણે દીકરા માટે દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ છે જ્યાં રહેવાનું જમવાનું આવી જાય છે બીજું લાઇબ્રેરી છે જ્યાં એમને વાંચવાનું આવી જાય છે ક્લાસ છે જ્યાં એમને ભણવાનું છે બાજુમાં ગ્રાઉન્ડ છે ત્યાં દોડવાનું છે એટલે બધું એક જ જગ્યા છે એટલે છોકરાએ ક્યાં આગળ પાછું થવાનું નહીં અને થાય તો બોચી પકડીને પાડી દેવાનું થાય અને પ્યોર સ્ટ્રિક માહોલમાં અને જે બોલું છું એ પ્રમાણે થાય છે એટલે ખોટું એવું ન કહેતા કે આ તો વાતું થાય પછી ત્યાં જઈએ તો અલગ હોય અહીંયા એ જ થાય એટલે ચેક કરવા આવતા નહીં ખોટે ખોટે ભરે દે જોઈ આવીએ ખરેખર એવું છે જ તે અમારી પાસે એક વિદ્યાર્થીને જોઈએ તો ઓફલાઈન રૂબરૂ ક્લાસ છે ઓનલાઈન એપ્લિકેશન છે બુક્સ મટિરિયલ છે લાઇબ્રેરી છે જે ચોવીસ કલાક તમે વાંચી શકો દીકરા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ છે આ માહિતી માટે યુટ્યુબ ચેનલ છે વધારે માહિતી માટે ટેલિગ્રામના માધ્યમથી પણ જે માહિતી તમને પરીક્ષાને લગતી હોય એ પણ આપતા રહીએ છીએ વધારે કંઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલા છે આ નંબર ઉપર આપ વોટ્સઅપમાં આપનો પ્રશ્ન મોકલી શકો છો બદલામાં આપણને જવાબ મળી જશે અંતે કહેવાનું એટલું કે હવે એ યોગ્ય સમય આવી ગયો છે કે જેમાં તમે તમારે સપ જે સપનું જોયું છે એને સાકાર કરવા માટે જે મહેનત કરવી હોય તો એ મહેનત કરવા માટેનો આ સમય પાકી ગયેલો છે આ ચાર પાંચ મહિના તમારી જિંદગીના ટર્નિંગ પોઈન્ટ બની શકે છે ઓકે જે તમારી જિંદગી આગી પાછી હોય એને રસ્તા ઉપર લઈ શકે છે અને જો તમે હવે ભટકશો તો રસ્તા ઉપર રહેલી જિંદગીને આગી પાછી પણ કરી શકે છે ખાખી પહેરવાનું સપનું તમે જોયું હોય તમે અંદરથી એક લાગણી પ્રગટાવી હોય કે આ વખતે ગમે તે થાય ખાખી પહેરવી છે તો બધું છોડ છાડ કે એક જ વસ્તુ પર ફોકસ કરો કે મને શું આવડે છે એનું પુનરાવર્તન નથી આવડતું શીખો પછી દોડ નથી આવડતી તો દોડ શીખો ઓકે કોઈ વિષય નથી આવડતો તો એ શીખો પણ હજી ચાર પાંચ મહિના છે તમારી અંદર રહેલી ઉણપ ત્રુટી ઘટતું કંઈ પણ હોય એ પૂરું કરી લો જેથી પરીક્ષાના પેપરમાં તમારી પાસે કંઈ ખૂટવાનું બાકી ન રહે જો પરીક્ષાના પેપર વખતે કંઈ ખૂટતું નહીં હોય તો પેપરમાં તમે પૂરેપૂરું અટેન્ડ કરી શકશો સારામાં સારા માર્ક્સ લઈ શકશો અને નોકરી લઈ અને તમે તમારું સપનું સાકાર કરી શકશો આ તમારું સપનું સાકાર થાય એમાં અમારી પાસે તમારા માટે બધાય ઓપ્શન છે તમારે ફક્ત મટિરિયલ જોઈએ છે એ મળી જશે ઘરે બેઠા એપ્લિકેશનમાં ભણવું છે મળી જશે રૂબરૂ આવવું છે રૂબરૂ ખાલી હોસ્ટેલમાં રહીને વાંચવું છે તોય વાંધો નથી ફક્ત દોડવા માટે આવવું છે તોય વાંધો નથી દોડવું ભણવું વાંચવું બધુંય અમારા ઉપર નાખવું હોય તોય વાંધો નથી આ એક અવસર છે બીજું કે આ ચાર પાંચ મહિના હવે માની લો કે તમને એવું લાગે કે હું સફળ થવાનો છું તો પૈસા ઉપર બહુ ફોકસ ન કરતા ઓછી ફી વધુ ફી એ બધું મેટર નથી કરતું અને એક વખત જિંદગીમાં ઓર્ડર આવે ને એટલે બધું હિસાબ ક્લિયર થઈ જતા હોય છે તમે જીવનમાં એક વખત માનો કે રોકાણ કરો છો લાખ બે લાખ પાંચ લાખ રૂપિયા જિંદગીમાં એક વખત રોકાણ કરો છો આ જીવન તમને એ વળતર આપે છે આનાથી મોટું દુનિયામાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી કે જ્યાં તમે એક વખત ઇન્વેસ્ટ કરો અને નકરું આ જીવન તમારે ભોગવવાનું થાય અને શિક્ષણ એ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં એક વખત નાખો ને એટલે અઢળક વસ્તુ બહાર નીકળે છે જો તમારી દાનત હોય તો નાખી દેવા ખાતર ન નાખતા મહેનત કરવાની તેવડ હોય ને તો ઇન્વેસ્ટ કરવું બાકી ન કરતા બીજું કે કદાચ તમે અહીંયા ગાંધીનગર આવો છો રૂબરૂ ભણો એપ્લિકેશનમાં ભણો કે કંઈ પણ જગ્યાએ ભણો તો અમારા ઉપર ઉપકાર રૂપે ન ભણતા હા તમે તમારી જીવનની જરૂરિયાત તમે તમારું સપનું સાકાર કરવા માટે અમે તમને કઈ રીતના મદદરૂપ થઈએ છીએ ઓકે એ ભાવનાથી ભણજો જેથી કરીને તમને એનો બેનિફિટ મળે એટલે ક્લાસમાં આવો છો તમે એપ્લિકેશન લો છો તો એ અમારા માટે નથી લેતા એ તમે તમારા માટે લો છો કેમ કે તમે નોકરી લાગશો પછી એનો પગાર તમે અમને નથી આપવાના એ તમે તમારા પોતાના માટે કે પરિવાર માટે વાપરવાના છો રેડી તો જેમ તમે તમારા પરિવાર માટેની તૈયારી કરો છો એમ અમારા અમારા પરિવાર માટેની આ એક ઓપ્શન અમારી પાસે છે એટલે અમે અમારા પરિવાર માટે મહેનત કરીએ છીએ તમારે તમારા પરિવાર માટે મહેનત કરવાની છે આમાં અંતે સુખ બંનેને છે તમે પાસ થવો નોકરી લાગો એટલે તમારું ફેમિલી સુખી ઓકે એને જોઈને અમે સુખી અને તમે ફી આપો છો એનાથી અમારો પરિવાર સુખી રેડી એટલે આ બંને પક્ષે એકબીજાના વ્યવસ્થાના ભાગરૂપે છે મહેનત કરવી હોય દિલથી લડી લેવું હોય તો ચાર મહિના પાંચ મહિના આપણી પાસે છે એ ડેડિકેશન સાથે આપી દો ઈશ્વરને પ્રાર્થના કરીએ અને એટલી દિલથી મહેનત કરીએ કે તમે જે સપનું જોયું છે એ સપનું સાકાર થઈ અને તમારા ખોળા મૂકી દઈએ રેડી બાકી વધારે માહિતી કયો વિશે કેવી રીતના કરવો કેટલું કરવું શું વાંચવું શું ન વાંચવું એ બધી ચર્ચા આગળના વિડીયોમાં આપણે કરતા રહીશું વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂર કરજો લાઈક જરૂર કરજો થોડી મળીએ આગળ